एकलव्य ट्रस्ट संचालित एकलव्य संगठन नेचा हेठ आज छोटाउदेपुर जिलावाड़ा आदिवासी द्वारा मोटी संख्या में जंगल जमीन बाबते जिला कलेक्टर स्तुति चारण ने आवेदन पत्र आप छोटाउदेपुर जिलो राज्य सरहदी और आदिवासी विस्तार धरावत जिलो है। छोटाउदेपुर जिला में आदिवासी अहिया मोटा भागना जंगल जमीन खेड़ाण करता हो પોતાના બાપદાદાના સમય દરમિયાન જંગલની જમીન ખેડાણ કરતા આવ્યા છે। તેઓ પાસે હકદાઓ છે અને દંડની પાવતીઓ છે, ત્યારે જંગલ ખાતા દ્વારા તેઓને જંગલની જમીન ખેડાતા ન કરવા માટે છોટાઉદેપુર જિલ્લામાં જંગલની જમીન આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવા દેવા અને સંદન મળે તે અધિકાર મળે તે માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। मैं छोटाउदेपुर जिला ना जे छेवाड़ा ना जे आदिवासी छे जंगल जमीन खेड़ाण करता आदिवासी छे अमे ए अमे आज छोटाउदेपुर जिला ना एकठा थई खेडूतो अमे छोटाउदेपुर जिला खाते आवेदन पत्र पाठवीए छे के अमारे जे जंगल जमीन खेड़ीए छे वर्षो पुराणी छे बापदादानी जमीन छे अमे अमे हकदावो धरावीए छे खेड़ाण करीए छे अने दंड पावतीओ छे एना आधारे अमे खेड़ीए छे तोय छतां अमने आ जंगल खातो ત્યાં પગ નહીં મૂકવા દેતો અને જંગલ ખાતું એટલું હદે હેરાન કરે અમને કે ખેડાણ કરવા જઈએ તારે મારઝૂડ પણ કરે અને અમુક બાબ પકડી પણ લઈ જાય એવું અમને આ થઈ રહ્યું છે। તો આ અમારી જે જંગલ જમીન છે એની જે સનદો મળે અધિકાર પત્ર મળે એના માટે અમે રજૂઆત કરીએ છીએ। તો આજરોજ અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવ્યું છે। વાવેતર અમે 3-4 એકરમાં પણ કરીએ છીએ પણ જે જંગલ ખાતું એકરમાં પણ નહીં ખેડાણ કરવા દેતું। આખા જિલ્લાનો આ પ્રોબ્લેમ છે, અમારા છોટાઉદેપુર જિલ્લાનો પ્રોબ્લેમ છે આ। આના બાબતે અમે એવી કાર્યવાહી કરીશું કે થોડા દિવસોમાં જે જંગલ ખાતું અમને ખેડવા દે અને જો નહીં ખેડવા દે અને સરકારે આ પ્રશ્નો ધ્યાને નહીં લે તો અમે ઉગ્ર રજૂઆતો કરીશું, ઉગ્ર આંદોલન પણ કરીશું, ગાંધીનગર સુધીની રજૂઆતો કરીશું। મારું નામ છે રાઠવા નિલેશભાઈ સુરસી, રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। મહીસાગર જિલ્લાના મલેકપુર બજારમાં દશામાના વ્રતની અવનવી મૂર્તિઓ જોવા મળી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં દશામાની મૂર્તિની ખરીદીને અર્થે મલેકપુર બજારમાં આ વર્ષે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મલેકપુર બજારમાં દશામાના અવનવા રૂપની મૂર્તિઓ નજરે જોવા મળી। લુણાવાડા તાલુકામાં દશામાના વ્રતની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। દિવાસાના દિવસથી શરૂ થતા માં દશામાના વ્રતની ઉજવણી મલેકપુરના આજુબાજુના ગ્રામ્યજનોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। લુણાવાડા તાલુકાની પ્રજા ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ પણ છે। મલેકપુરમાં દશામાની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ પોતાની દુકાનમાં સજાવટ કરતા જોવા મળ્યા છે। લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં આગામી દિવસોમાં શરૂ થનારા દશામાના વ્રતની ઉજવણીને લઈને મલેકપુર બજારમાં વેપારીઓમાં અને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મલેકપુરમાં મૂર્તિના વેચાણ કરતા વેપારીઓના જણાવ્યા મુજબ અમાસી દિવસથી શરૂ થતા 10 દિવસ ચાલનારા દશામાના વ્રતની ઉજવણી માટે પૂંજાપો, ચુંદડી સહિત જરૂરી સામાનનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે। મલેકપુર બજારમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી દશામાની મૂર્તિઓની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। મલેકપુર બજારમાં આ વર્ષે પણ દશામાની મૂર્તિના વેચાણમાં હજુ સુધી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો। હવે દશામાના વ્રતના દિવસો એકદમ નજીક આવ્યા છે ત્યારે વેપારીઓ અને મલેકપુર બજારોમાં ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દશામાની મૂર્તિમાં ગયા વર્ષ કરતાં પણ આ વર્ષના ભાવમાં વધારો થયો છે। મલેકપુર બજારમાં દશામાના ભક્તો દશામાની મૂર્તિથી આનંદ અને ઉત્સાહથી ખરીદી કરતા નજરે ચડ્યા છે। કોરોના કાળની અંદર કોવિડ-19ના કારણે જે 2-3 વર્ષ સુધી ધંધો બિલકુલ મંદ રહ્યો હતો એની કરતાં આ વર્ષ શું છે કે થોડો ઘણો ફેર પડ્યો છે અને વેપારી ત્યાંથી મૂર્તિઓમાં ભાવ તો વધારો થયો છે પણ અમે ગ્રાહકની પરિસ્થિતિ જોઈને બિલકુલ ઓછા ભાવની અંદર અમે આ વખત મૂર્તિઓનું વેચાણ કર્યું છે કારણ કે ગ્રાહક છે એમની શ્રદ્ધાથી મૂર્તિ લઈ જાય છે અને એના કારણે અમે ઓછા ભાવની અંદર પણ આ વખતે વેચાણ કર્યું છે મૂર્તિઓનું। તમારી દુકાનમાં કેટલા સુધી મૂર્તિ છે? અમારી દુકાનમાં 100 રૂપિયાથી માંડીને 5,000-6,000 સુધીની મૂર્તિ છે, પછી જે જે મૂર્તિ 500ની, 600ની, 700ની, 1,000ની। આ સાલ 2 વર્ષ કરે કે ડિફરન્સ મૂર્તિમાં પડ્યો? મૂર્તિના ભાવમાં ડિફરન્સ છે કારણ કે મોંઘવારીને કારણે વેપારી ત્યાંથી પણ 5-10% ભાવમાં વધારો થયો છે।
શું નામ છે આપનું? જતીનભાઈ રાણા, લુણાવાડા. વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર. ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી શિવાલય ખાતે આજે શ્રાવણ માસ પૂર્વેની અમાસ તેમજ દિવાસાનો પ્રારંભ થતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર અમાસ કરતાં આ અમાસે ભક્તોનું વધી ભીડ જોવા મળી. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે ત્યારે શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથનો પ્રિય માસ હોય છે, જેમાં ભગવાનની પૂજા કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. ડભોઈ તાલુકાના કરનાળી ગામે નર્મદા નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડેરારી મહાદેવ મંદિર આવેલું છે. સહસ્ત્ર વર્ષોથી અહીં ભક્તો અમાસ ભરવા આવતા હોય છે ત્યારે ભગવાન ભોલેનાથના પ્રિય માસ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાથે સાથે અષાઢી અમાસ અને દિવાસાનો દિવસ હોવાથી ભક્તો ભોલેનાથને રીઝવવા અને ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરવા કરનાળી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા. દર અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તજનોનો ઘસારો જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. નર્મદામાં સ્નાન કરી ભક્તોએ ભગવાનની બેલેપત્ર, નર્મદા જળ, દૂધ, દહીંથી અભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ અષાઢ વદ અમાસ હોવાથી પ્રાંત અને પ્રાંતથી ભક્તો ઉમટી પડ્યા છે. આજનો ખાસ મહિમા અષાઢની અમાસે દિવાસો કહેવાય અને આજથી સોમા દિવસે દિવાળી આવે અને દિવાળીના દીવા આપણે પ્રગટાવીએ છીએ અને આ તહેવારોનો રાજા કહેવાય. આજે જ હિન્દુ ધર્મની માન્યતા મુજબ દશામાની સ્થાપના કરવામાં આવશે 10 દિવસ માટે અને પવિત્ર શ્રાવણ માસ ગુજરાતનો શરૂ થશે. ઉપવાસો, અભિષેકો, પાર્થિશ્વર પૂજા, બીલીપત્ર, સળંગ આખો મહિનો ચાલશે. આ માધ્યમથી ભક્તોને એક નમ્ર વિનંતી કરું છું કે નર્મદા માતા દર્શન માત્રથી 7 જન્મના પાપ દૂર કરે છે. એમાં પ્લાસ્ટિકની થેરી, ફાટલા ચંપલ, ફાટલા કપડાં એવું નાખશો નહીં, અંદર થૂંકશો નહીં, બ્રશ કરશો નહીં નદી કિનારે. દર્શન માત્રથી 7 જન્મના પાપ દૂર કરે છે. ગુજરાતની જીવાદોરી છે અને નદીઓની અંદર એમનું 6ઠું સ્થાન આપવામાં આવ્યું છે. ગંગા કરતાં પણ નર્મદા માતા જૂની છે અને પવિત્ર રાખજો તો આપણું જીવન પણ પવિત્ર રહેશે. કુબેર ભંડારી દ્વારા શ્રાવણ મહિનાની અંદર સૌની મનોકામના પૂર્ણ કરે. જય કુબેર, જય કુબેર, જય કુબેર. જી હે ઓર નર્મદા કિનારે કે પાસ મેં ઓર યહાં પર હમને પહેલે નર્મદા કા સ્નાન કિયા ઓર ફિર હમને એસા ભી સુના હૈ કે યહાં પર 5 અમાવસ યા 7 અમાવસ કો જો ભી મનોકામના માંગતે હૈ વો પૂરી હોતી હૈ. ઇસીલિયે હમ આજ ભી અમાવસ કે દિન આયે હૈ મનોકામના કે લિયે, તો ઇસીલિયે આજ હમારી મનોકામના પૂર્ણ હો જાય યહી હમારી ઈચ્છા હૈ. ઓર યહાં બહોત સી પબ્લિક આતી હૈ ઓર યહાં કા બહોત નામ ભી સુના હૈ હમને, તો ઇસીલિયે આપ સબસે ભી પ્રાર્થના હૈ કે આપ સબ ભી આકે એક બાર દર્શન જરૂર કરે ઓર અપની મનોકામના પૂર્ણ કરે. હમારે સાથ હમારી પૂરી ફેમિલી આઈ હૈ. જી ધન્યવાદ. બિલાલ બુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. કાંકરેજ તાલુકાને મુંડેઠા અને ભલગામ વચ્ચે ટોલ પ્લાઝા વચ્ચે પીસાતી પ્રજાત્રાહી માંગ થઈ છે. સ્થાનિકોની અનેકવાર રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું છે. પાલનપુર શિહોરી થરાથી સામખિયાળી કંડરા નેશનલ હાઈવે 27 પર મસમૂટા ખાડા ઉપડતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. નાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને અવારનવાર અકસ્માતોના ભોગ બની રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી ડબલ ટોલ વસૂલ કરવામાં આવે છે, પરંતુ ખાડાઓના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. ટોલટેક્સ વસૂલવામાં મશગુલ હાઈવે ઓથોરિટીને આ ખાડાઓ દેખાતા પણ નથી. દર ચોમાસામાં હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડતા ક્યાંક ખાડા પુરાવવામાં આવતા હોય છે ત્યારે હાલકી ગુણવત્તાવાળાના કારણે દર ચોમાસાઓમાં ખાડા પડે છે અને જેથી થીંગડા મારવાની ફરજ પડે છે. વાહન ચાલકોને છાશવારે અડચણ ઊભી થાય અને નાના મોટા અકસ્માત સર્જાય છે.
वाहन चालकों ने भारे हालाकीनो भोग बनव पड़े छे, जेने लईने नेशनल हाईवे ऑथोरिटी द्वारा खाड़ाओ पूरवामां आवे तेवी लोक मांग उठवा पामी छे। बनासकांठानी अंदरथी प्रसार थतो नेशनल हाईवे 27 नंबर अमारा कांकरेज तालुकामांथी भी प्रसार थाय छे। आना माटे अमे लोको स्थानिक लोको हूँ पोते ठाकोर नरेशजी लेराजी अटुंबी आवास ग्राम पंचायत सरपंच तरीके हूँ आप नेशनल हाईवे ऑथोरिटी ने मारो सीधो सवाल छे के आ नेशनल हाईवे पर अमारा ज तालुकानी अंदर मुडेठा अने बलगाम में एम बे टोल टैक्स छे अने अहींनी लोकल प्रजा बंने बाजू जवा माटे टैक्स चूकवे छे, पण छताय आ रोडनी हालत एटली बिस्मार छे કે મસ મોટા ખાડા પડેલા છે, 5-5 ફૂટે ખાડા પડેલા છે। તો મારી નેશનલ હાઈવે ઓથોરિટીને સીધો સવાલ છે કે બંને ટેક્સમાંથી, બંને ટોલ ટેક્સમાંથી અહીંયાની લોકલ પ્રજા જે છે એને ટેક્સમાંથી રાહત આપવામાં આવે એવી મારી એક સરપંચ તરીકે માગણી છે। કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। ભાવનગર જિલ્લાના ગારાધારના માંડવી ગામે ફાયર સેફટી માટેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। શ્રી માંડવી કેન્દ્રવર્તી શાળા પરિસરમાં ફાયર સેફટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા પરિસરમાં કે આજુબાજુમાં આગ લાગવાની ઘટના બને ત્યારે આગ બુઝાવવા શાળા કક્ષાએથી શું પગલાં લઈ શકાય, તેમજ તેનાથી કઈ રીતે મોટી જનહાનિ અટકાવી શકાય તેવા હેતુથી આ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આગ લાગવાની ઘટના વખતે ત્વરિત પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે, ત્યારે તાત્કાલિક પ્રાથમિક પગલાં લઈ આગને નિયંત્રણ કરવા કેવા પગલાં ઉપકારક સાબિત થઈ શકે તે અંગેનું નિર્દેશન આ મોકડ્રીલમાં આપવામાં આવ્યું, જેના માટે ફાયર સેફટીના અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે બાબતે શાળાના શિક્ષક ખુમાન સંઘભાઈ અગોલા, અભયસંઘભાઈ રાઠોડ, પિંકીબેન સોલંકી, સુરેશભાઈ સોલંકી સહિત ઉદયભાઈએ બાળકોને સમજ સાથે મોકડ્રીલ કરાવી હતી। શાળાના આચાર્ય રમેશભાઈ પરમારે તમામ શિક્ષકગણ, બાળકો તેમજ અજયભાઈ ઉપાધ્યાયનો મોકડ્રીલમાં સહભાગી થવા અને વિદ્યાર્થીઓને આકસ્મિક ઘટનાના કઈ રીતે સ્વબચાવ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન ઉપયોગી બની રહેશે તેવા આશાવાદ સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ આ મોકડ્રીલનો કાર્યક્રમ અમારા શાળાના સ્ટાફ, પરિવાર, મિત્રો દ્વારા બાળકોને ખરેખર આગ લાગે ત્યારે સરળતાથી કેમ આગને બુઝાવી શકાય એના માટે એક મોકડ્રીલનો કાર્યક્રમ રાખ્યો। મને ખૂબ ગૌરવ થાય છે કે મારા સ્ટાફ મિત્રોએ આ જે બોટલનો ઉપયોગ અને આ જે કાંઈ ડોલો મૂકી છે એની સુંદર મજાની વ્યવસ્થા દરરોજ અમે જોતા તો હોઈએ છીએ, પણ એ ત્યાં ત્યાં ટીંગાતી હોય છે, પણ ખરેખર એ મોકડ્રીલ કરીએ ત્યારે ખબર પડે ને કે આ ભાઈ બોટલનો ઉપયોગ ક્યાં, કેવી રીતે, કેમ થશે। તો અમારા બાળકોને સુંદર મજાનું આજે માર્ગદર્શન શાળા પરિવારે આપ્યું છે અને બાળકો એની ટાઈમ ગમે ત્યાં આવું બને તો અમારા બાળકો છે એ આ બોટલનો કે આ ફાયર સેફટી જે કાંઈ અહીં ડોલો કે જે કાંઈ વસ્તુઓ મૂકી છે એનો સરળતાથી ઉપયોગ કરી શકે એની સરસ મજાનો આજે કાર્યક્રમ ગોઠવો, તે બદલ હું શાળાના આચાર્ય વતી મારા સ્ટાફ પરિવાર, ભૂલકાઓ અને ખાસ અજયભાઈ જે આપણું અહીંયા રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે એમને પણ હું અહીંયા બિરદાવું છું અને ફરી વખત આવો કઈ કાર્યક્રમ હોય અને અજયભાઈ સતત અમારા આ કાર્યક્રમને હાઇલાઇટ કરે એવી અપેક્ષા રાખું છું। આભાર, થેન્ક યુ, નમસ્કાર। આજ રોજ શ્રી માંડવી કેન્દ્રવર્તી શાળા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર, અમારી શાળામાં આજે બાળકોની સમક્ષ મોકડ્રીલ કરવામાં આવ્યું। મોકડ્રીલનો હેતુ એક જ એવો છે કે આપાતકાલીન સમયમાં જ્યારે આકસ્મિક કોઈ આગ લાગે અને એ આગ કોઈ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એના માટે બાળકો એ મોકડ્રીલ દ્વારા એ શીખે કે ભાઈ આપણી શાળામાં કે આપણી આજુબાજુના વિસ્તારમાં કે આપણા ઘરની આજુબાજુમાં કોઈ જગ્યાએ આગ લાગે તો સૌ પ્રથમ અગમચેતીના પગલાં રૂપે આપણે શું કરી શકીએ। તો અમારી શાળામાં ફાયર સેફટી માટે જે આ સ્ટેન્ડ બનાવેલું છે એમાં ડોલ છે અને એ ડોલની અંદર રેતી ભરેલી છે, બીજું અન્ય પણ પાણીના પેલા બોટલ છે, કાર્બન ડાયોક્સાઇડની બોટલ છે, તેમજ સાથે સાથે પાવડરની પણ બોટલ છે। તો બાળકોને આજે અમે મોકડ્રીલ દ્વારા શીખ્યું કે ભાઈ આગ લાગે તો તાત્કાલિક રીતે આપણે આગને કઈ રીતના બુઝાવી શકીએ જેથી કરીને મોટી કોઈ જાનહાનિ થઈ શકે નહીં। અસ્તુ મિત્ર, આપનું નામ?
आज तमारी शाळा में कई अनुलक्षीने कार्यक्रम थयो, तमने शुं जाणवा मळ्यो अनुलक्षीने? आज अमारी शाळा में मॉक ड्रिल नो कार्यक्रम थयो, तेथी अमने आग कई रीते बुझावी ते जाणवा मळ्यु। अमारा गुरुजनोए ते अमने शीखवाड्यु। आपो बेन ले 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 बेटा, आपनु नाम? आज शू कार्यक्रम हतो तमारी स्कूल में, तमने शू जाणवा मळ्यु आ विषे? મિત્ર અભિષેકભાઈ વાત કરી કે આકસ્મિક સમયની અંદર આગની ઘટના બને ત્યારે આપણે શું કરવું જોઈએ, ખાસ તો શાળાના બાળકો પણ એનાથી વાકેફ હોવા જોઈએ, કેમ કે ઘરે એવું કોઈ બની શકે, કોઈ સંસ્થામાં બની શકે, અને ખાસ આ નાના ભૂલકાઓ બને છે ત્યાં કોઈ એવું આકસ્મિક ઘટના બની હોય તો એવા સંજોગોમાં આપણે હાફળા ફાફડા થયા વગર શું કરવું જોઈએ? તો ખાસ કરીને બાળકોને આપણે એ પરિચય આપશું કે એટલી સમજ આપશું કે સરકારી હોય કે પ્રાઇવેટ ઓફિસોની અંદર આવી લાલ બોટલો ટીંગાયેલી હોય છે, લાલ ડોલો ટીંગાયેલી હોય છે, શા માટે ટીંગાયેલી છે? તો એનો મતલબ એ છે કે ગમે ત્યારે આકસ્મિક સ્વરૂપે આગ લાગે ત્યારે આવી અલગ અલગ પ્રકારની બોટલો હોય છે, અલગ અલગ કેમ કે જેમ કે પેટ્રોલ પંપ હોય તો એ લિક્વિડ છે પેટ્રોલ ડીઝલ, અને અહીંયા આગ લાગે ત્યારે અહીંયા CO2ના બોટલ કે પાણી એનાથી આગ બુઝે નહીં, તો એના માટે રેતી ભરેલી ડોલો અથવા ડ્રાય કેમિકલ આવે છે એના બાટલા દ્વારા આપણે એ આગ ઓલવી શકતા હોઈએ છીએ। એવી રીતે કોઈ શોર્ટ સર્કિટના કારણે શાળાઓ કે સંસ્થામાં આગ લાગે ત્યારે આપણે બે પ્રકારની બોટલ અહીંયા પણ રાખવામાં આવે છે, જેમ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને એના દ્વારા એ આપણે આગ બુઝાવી શકતા હોય છે, એ ઉપરાંત લિક્વિડ આગ બુઝાવવા માટે હોય છે વોટર ડ્રાય, તો એના દ્વારા પણ આપણે આગ બુઝાવતા હોઈ શકીએ છીએ। તો ખાસ બાળકોને સમજણ પડે કે આ લાલ ટેન્કો શેની હોય છે, લાલ ડોલો શેની હોય છે, એ ખાસ જાણવું અને એનો ઉપયોગ શું કરવો અને કેવી રીતે કરવો એના વિશેની માહિતી આજે અમારી શાળાના શિક્ષક મિત્રો અને બાળકો દ્વારા એ માહિતી એમને આપવામાં આવી કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ। રાજેશ ટીલાવત સાથે વિપુલ ટીલાવત, GTV ન્યૂઝ, ગરિયાધાર। ડભોઈ તાલુકાના કાયવારોહન ગામે તલાવડીમાં મગર હોવાની જાણ થતાં વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોને મોડી રાત્રિના સમયે મગરને પાંજરે પૂર્યો છે, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। ડભોઈ તાલુકાના કાયવારોહન ગામે મંદિર પાસે આવેલી તલાવડીમાં મગર સ્થાનિકોમાં ભય જોવાયો હતો। આ મગર અનેક ડભોઈ વન વિભાગ RFO કલ્યાણીબેન ચૌધરી તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલને જાણ કરાતા સ્થળ પર પાંજરું મૂકવામાં આવ્યું હતું, ત્યારે મોડી રાત્રે 8 ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાયો છે। આ મગરને ઝડપી પાડવા વન વિભાગના RFO કલ્યાણીબેન ચૌધરી સહિત ફોરેસ્ટ હંસાબેન રાઠવાને સાથે રાખી નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલની ટીમના આકાશ વસાવા સહિત અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને મગરને પાંજરે પૂર્યો હતો। જોકે રહેણાંક વિસ્તારમાં તળાવોમાં મગર વરસાદ બાદ આવી જતા કેટલાક મગરે સ્થાનિકોને નુકસાન કર્યા વિના રહેતા હોય છે, જ્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા તળાવમાં રહેતા મગરથી ભયનો માહોલ ઊભો ન થાય તે માટે મગર વસવાટ કરતા હોય તો શું સાવચેતી રાખવી, સાથે સાથે મગરથી ડરવાની જરૂર ન હોવાથી માત્ર સાવચેતી રાખવાની જરૂર છે, તેના સંદેશાઓ આપ્યા હતા। બિલાલ પુરાવાલા, GTV ન્યૂઝ, ડભોઈ। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે આજથી શરૂ થતા દશામાના વ્રત નિમિત્તને લઈને સાઠોદના એક પરિવાર દ્વારા ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભક્તોને પૂજન અર્ચન કરવા હેતુ સાથે પ્રતિમા સહિત પૂજાનું સામાન ભેટ સ્વરૂપે આપી ભક્તિમાં ભાગરૂપ બન્યા છે। ડભોઈ તાલુકાના સાઠોદ ગામે અંબાલાલ હરગોવિંદભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર
છેલ્લા 5 વર્ષથી દશામાના વ્રત માટે માય ભક્તોને પ્રતિમા અને પૂજાના સામાનનું દાન કરી અનોખી રીતે દશા માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે. આમ તો આજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે આ પરિવાર દ્વારા આજે 103 પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાઠોદ સહિત આસપાસના ગામના લોકો પ્રતિમા લઈ 10 દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે પ્રતિમાનું દાનમાં આપી માય ભક્તોના આશીર્વાદ લઈ આ પરિવાર આનંદ માણતો આવ્યો છે. દર વર્ષે લઈએ છીએ અને ગામના અલગ અલગ લોકો આવે છે, ગામથી બહારથી પણ લોકો આવે છે લેવા માટે. દર વર્ષે 5 વર્ષે આ મૂર્તિ આપી છે. ગયા વર્ષે અમે 51 મૂર્તિ આપી હતી, આ વર્ષે અમારે 101 મૂર્તિ આપી છે અમે. અને આ મૂર્તિ અમારે નણંદ આપી છે. અમારા પરિવાર લોકોને બહુ જ ખુશી થાય છે કે અમે આ મૂર્તિ અને આપતા બહુ જ આનંદ થાય છે. અને જે વસ્તુ અમે બધું આપીએ છીએ એમાં છોકરાઓ એમાં મૂકે છે તો બહુ જ આનંદ થાય છે અને ખુશી થાય છે અમને. કેટલા જણને મૂર્તિઓ આપી છે? બહુ જ આનંદ થાય છે અને બધા ગામના લોકો આવે છે, બહારના આવે છે, એટલે બધાને લેવાનો આનંદ થાય છે, અમને આપવાનો આનંદ થાય છે અને બહુ ખુશ થાય છે બધા ગામના લોકો, એટલે અમને આનંદ થાય છે. અને મારી બેબી દર વર્ષે અપાવે છે મૂર્તિ, એટલે ત્યાં એ લોકો ખુશ થાય છે અને આનંદ થાય છે એમને. હો એના ધંધામાં માતાજી બરકત પૂરે છે એટલે બધાને આનંદ થાય છે. કેટલી મૂર્તિઓ આપી? અમે 103 મૂર્તિ આપી, સાથે શણગાર આપ્યો માતાજીનો, શ્રીફળ સાથે બધો શણગાર આપ્યો માતાજીને, એટલે બધા લોકો ખુશ થયા, આનંદ થયો બધાને. બિલાલપુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ચિત્તલમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો છે. શિક્ષણથી વંચિતોને શિક્ષણ અને સન્માન સમારંભ યોજાયો. વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 84મો નેત્ર યજ્ઞ સ્વર્ગસ્થ સંજુબેન દેસાઈની સ્મૃતિમાં વિઠ્ઠલભાઈ દેસાઈના સહયોગથી તેમજ ખેત મજૂરી કરતા પરિવારના બાળકો માટે શિક્ષણ કેન્દ્ર તેમજ સીએ પરીક્ષા પાસ કરનાર કાજલ ઢોળકિયા અને કેતન ધંધુકિયાનો સન્માન સમારંભ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘ અમરેલીના પ્રમુખ મનીષભાઈ સંઘાણી તેમજ ડોક્ટર રેખાબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આ તકે અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ દેસાઈ સહિત અનેક વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પમાં 110 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં 24 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપિનભાઈ દવે, કાર્યક્રમને સફળ બનાવવામાં દિનેશભાઈ મેસિયા વગેરે જહેમત ઉઠાવી હતી. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વિદ્યાભારતી ટ્રસ્ટ સંલગ્ન વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ દ્વારા વંચિતોને વિદ્યા આ અભિયાન હેઠળ ખેત મજૂરીના બાળકો છે એમને શિક્ષણ આપવું, સાથે સાથે સંસ્કારનું સૂચન થાય એવા એક અભિયાનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. અને એમાં સૌ વિમલ ઠાકર, જીટીવી ન્યૂઝ, દામનગર. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત પોલીસની EFIR વિશે વિસ્તૃત માહિતી અપાઈ છે. ભાભર નગરપાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે PSI PK લિંબાચિયા અને દિયોદર DYSP DT ગોહિલના અધ્યક્ષસ્થાને EFIR માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો છે, જેમાં ગુજરાત પોલીસ લોકોના હિતમાં પોલીસની કાર્યવાહી સરળ થાય તેવા ઉદ્દેશ્યથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિવિધ સુધારા સાથે કાર્ય કરી લોકો જાગૃત સાથે લોકોને પ્રજાકીય કામ સરળ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. ગુજરાત પોલીસ દ્વારા તાજેતરમાં EFIRની નવી કાર્ય પદ્ધતિ ઓનલાઈન અમલમાં મૂકી છે, જેનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકે તેવા હેતુથી DYSP વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વાઘજીભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગામડાઓના લોકો સુધી EFIRની માહિતી પહોંચે તેવા અભિગમ સાથે આવનારા દિવસોમાં બાભર તાલુકાના જુદા જુદા ગામોમાં આ કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે અને કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી વાઘજીભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત સરકારના એક અનોખી પહેલ જે EFI લોન્ચ કરવામાં આવી છે એ બાબતે આજે ભાભર ટાઉનમાં વિદ્યાર્થી મિત્રો, ભાભરના નગરવાસીઓ, ભાભર જે નગરપાલિકા છે એના હોદ્દેદારોને સાથે રાખીને, પત્રકાર મિત્રો અને બધા જ વ્યક્તિઓને સાથે રાખીને EFIની માહિતી આપવામાં આવી. લોકો અને જનજાગૃતિ જે વ્યક્તિઓ છે એ EFIનો કઈ રીતે લાભ લઈ શકે અને કઈ રીતે ઓનલાઈન મારફતે EFI વાહન ચોરી અને મોબાઈલ ચોરી હોય તો રજીસ્ટર કરી શકે એ બાબતે પૌળી પ્રસિદ્ધિ થાય એ બાબતે આજે સેમિનાર રાખવામાં આવ્યો હતો, એની માહિતી આપવામાં આવી હતી. અને દિયોદર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન બાબર, બિલડી, ખરા, સિયોરી અને દિયોદર આ 5 પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં અમે અલગ અલગ 10 કાર્યક્રમો કરવાના છીએ, જેમાં ભાભરમાં પણ આના ઉપરાંત બીજા 8 કાર્યક્રમો અમે EFI મારફતે કરવાના છીએ કે જેથી વધુમાં વધુનું આની પ્રસિદ્ધિ થાય અને વધુમાં વધુ લોકો આની ફાયદો લઈ શકે અને જે વાહન ચોરી અને મોબાઈલ ચોરી થાય છે એને EFI મારફતે એનું રજીસ્ટ્રેશન કરી શકે. ભાભર તાલુકાના કયા કયા ગામમાં સાહેબ કાર્યક્રમો કરવાના છે? હવે પછી જે ભાભર તાલુકામાં છે એ ગોસણ, તનવાડા, સુથાર નેસડી, બલોદણ, કુવાડા, મીઠા, ચેમ્પા અને માનપુર ગામમાં અલગ અલગ તારીખે અમે કાર્યક્રમ યોજવાના છીએ. તો હું ભાભર તાલુકાના વિસ્તારના જેટલા પણ લોકો છે જે ગામમાં પ્રોગ્રામ થાય છે એ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી EFI વિશે માહિતી મેળવે એની હું અત્યારે ભાભર પોલીસ તરફથી હું બધાને અપીલ કરું છું. થેન્ક યુ. કાંતુભા રાઠોડ, GTV ન્યૂઝ, ભાભર. હાલમાં થયેલા લઠ્ઠાકાંડના કારણે મૃત્યુથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તાત્કાલિક ધોરણે તેમને પદ પરથી સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો, આની પહેલાં પણ વારંવાર લઠ્ઠાકાંડ થયેલા છે. પહેલાં પણ કેટલાક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કંઈ પણ થયું નથી. 5 દિવસ થયા થોડી જગ્યા ઉપર રેડ કરી 2 નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો ઝડપાયા છે. આખી વાત ત્યાં જ પૂરી થઈ જાય ત્યારે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું. આજે અમે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, એના પ્રમુખ અને લોકસભા ઇન્ચાર્જ સહિત કાર્યકર્તાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ભાવનગરના બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો અને આશરે 100 જેટલા લોકોના મોત થયા એના ઉપર પૂરેપૂરી તપાસ થાય અને સરકારના જે માનીતા મંત્રીઓ આ લઠ્ઠાકાંડમાં છે, ભાજપના કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે, એ લોકોને સજા થાય એની અમે માગણી કરી. અને આખું ગુજરાત જોઈ રહ્યું છે કે પાછલા ઘણા સમયથી પૂરા ગુજરાતમાં ખુલ્લેઆમ ભાજપના લોકો દારૂ વેચે છે, લઠ્ઠો વેચે છે, પણ સરકાર એમના પર કાર્યવાહી કરતી નથી અને એ કાર્યવાહી ન કરવાના કારણે આ લઠ્ઠાકાંડ થયો છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમારી માગણી છે પૂરા ગુજરાતમાં કે સરકારના મંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે, મુખ્યમંત્રી રાજીનામું આપે, કારણ કે લોકો સંપૂર્ણપણે ફેલ ગયા છે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં. સરકાર, જે લોકો સરકારની ખોટી નીતિઓ છે, સરકારના કારણે લોકો પરેશાન થાય, એનો જે વિરોધ કરે, એનો અવાજ ઉઠાવે, એવા રાજકીય લોકોને, આમ આદમી પાર્ટીના લોકોને પરેશાન કરે છે, પણ જ્યાં ગુનાઓ થાય છે એને સરકાર છાવરે છે, બચાવે છે, તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જો સરકાર આના વિશે કાર્યવાહી નહીં કરશે તો આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુરમાં પૂરા ગુજરાતમાં વિરોધ કરશે અને સરકારને આના ઉપર પગલાં લેવા માટે મજબૂર કરશે. હું પ્રોફેસર અર્જુન રાઠવા, અમે આજે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને સરકાર પાસે આ માગણી કરી. કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું અને અમારા આવેદનપત્ર કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલને અમે મોકલ્યું છે. હું રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.